નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 જેમાં વિષય છે આસપાસ પાઠ નંબર 18 રમતા રમતા કે જેની સમજૂતી આપણે અગાઉના વિડીયોમાં સમજી ગયા. આજે આપણે પેજ સ્વાધ્યાયથી કે જેમાં પેજ નંબર 43 પર આ પાઠ સમજીશું કે જેનો પ્રશ્ન નંબર 1 છે. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસ બોક્સમાં લખો કે જેમાં આપણો પહેલા નંબરનો વિકલ્પ છે, કઈ રમતમાં દાવ લેનાર ખેલાડીએ એક પગ ઊંચો રાખીને બાકીના ખેલાડીઓને આઉટ કરવા જવાનું હોય છે, કે જેમાં તમને વિકલ્પો આપેલા છે, અ કબડ્ડી, બ લંગડી, ક સંતા કુકડી કે ડ કુસ્તી. તો વિદ્યાર્થી મિત્રો, બ જવાબ આવશે બ લંગડી. લંગડીની રમત એવી છે કે જેમાં ખેલાડીએ એક પગ જમીન પર અને એક પગ જમીનથી ઊંચો રાખીને અન્ય ખેલાડીઓને આઉટ કરવા જવાનું હોય છે. ત્યાર પછીનો બીજા નંબરનો વિકલ્પ, નીચેનામાંથી કઈ રમત અખાડામાં રમાય છે, જેમાં તમને વિકલ્પો છે, અ એટલે કે ઘર ઘર, બ એટલે કે લૂડો, ક કુસ્તી કે ડ સંતોડિયું. તો વિદ્યાર્થી મિત્રો, અખાડામાં રમાતી રમત એટલે કે કુસ્તી. આથી જવાબ આવશે ક કુસ્તી. ત્યાર પછીનો ત્રીજા નંબરનો વિકલ્પ, નીચેનામાંથી કઈ રમત ઘરમાં રમી શકાય છે, જેમાં વિકલ્પો છે, અ લંગડી, બ કબડ્ડી, ક સંતા કુકડી કે ડ ચેસ. તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે ડ એટલે કે ચેસ. લંગડી, કબડ્ડી અને સંતા કુકડી આ બધી જ રમતો ઘરની બહાર રમી શકાય છે, જ્યારે ચેસ છે એ ઘરની અંદર રમી શકાય. ત્યાર પછીનો આપણો ચોથા નંબરનો વિકલ્પ, પગથિયાની રમત શાના વડે રમાય છે, કે જેમાં તમને વિકલ્પો છે, અ ઠીકરું, બ એટલે કે દડો, ક કુકરી, ડ બાજી પત્તા. તો વિદ્યાર્થી મિત્રો, એમાં જવાબ આવશે અ એટલે કે ઠીકરું. આ પાઠમાં સમજાવતી વખતે વિદ્યાર્થી મિત્રો, મેં તમને સમજાવેલું હતું કે પગથિયાની રમત છે એ પથ્થરના એક નાના ટુકડા કે જેને ઠીકરું પણ કહી શકાય તેના વડે રમાય છે. ત્યાર પછીનો પાંચમા નંબરનો વિકલ્પ, સાપસીડીની રમત શાના વડે રમાય છે, કે જેમાં વિકલ્પો છે, અ દડો, બ પાસો, ક બાજી પત્તા કે ડ ઠીકરું. તો વિદ્યાર્થી મિત્રો, એમાં જવાબ આવશે બ એટલે કે પાસો. પાસાની મદદથી સાપસીડીની રમત રમાય છે. ત્યાર પછીનો છઠ્ઠા નંબરનો વિકલ્પ, નીચેનામાંથી કઈ રમત માટે આપણે છતનો ઉપયોગ કરીએ છીએ, જેમાં વિકલ્પો છે, અ હોકી, બ ગીલી દંડા, ક પતંગ ચગાવવો કે ડ ખોખો. તો જેમાં જવાબ આવશે ક એટલે કે પતંગ ચગાવવો. પતંગ ચગાવવા માટે આપણે છત એટલે કે અગાશીનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછીનો સાતમા નંબરનો વિકલ્પ, કઈ રમતમાં દડાની જરૂર નથી, જેમાં વિકલ્પો છે, અ વોલીબોલ, બ ક્રિકેટ, ક ટેનિસ કે ડ કબડ્ડી. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે વોલીબોલમાં પણ દડો જોઈએ, બ એટલે કે ક્રિકેટમાં પણ દડો જોઈએ, ટેનિસમાં પણ દડો જોઈએ, પરંતુ ડ કબડ્ડી એક એવી રમત છે કે જેમાં દડાની જરૂર પડતી નથી. હવે આપણે સમજીશું પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો, કે જેમાં પહેલા નંબરની ખાલી જગ્યા છે, ભારતની રાષ્ટ્રીય રમત ખાલી જગ્યા છે, જેમાં જવાબ આવશે હોકી. આપણો જે દેશ છે ભારત, એની રાષ્ટ્રીય રમત હોકી છે. ત્યાર પછીની બીજા નંબરની ખાલી જગ્યા, દડા અને બેટ વડે રમાતી રમત ખાલી જગ્યા છે. તો તમામ વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે દડા અને બેટ વડે ક્રિકેટ નામની રમત રમાય છે. ત્યાર પછીનો ત્રીજા નંબરની ખાલી જગ્યા, ખાલી જગ્યાની રમતમાં રાજા, વજીર, ઘોડા અને સૈનિકો હોય છે, જેમાં જવાબ આવશે ચેસ. ચેસની રમતમાં રાજા, વજીર, ઘોડા અને સૈનિકો હોય છે. ત્યાર પછીની ચોથા નંબરની ખાલી જગ્યા, 52 પત્તાની રમત એટલે ખાલી જગ્યાની રમત. તો 52 પન્નાની જે રમત હોય છે એને આપણે કેવી રમત કહીશું, તો કે ગંજીફા. એટલે અહીં જવાબ આવશે ગંજીફા. ત્યાર પછીની આપણી પાંચમા નંબરની ખાલી જગ્યા, પાંખો નથી પરંતુ ઉડીને દૂર સુધી જઈ શકનાર ખાલી જગ્યા છે,
એવી વસ્તુ કે જેને પાંખ નથી એમ છતાં પણ તે ઉડીને ઘણે દૂર સુધી જાય છે, જેનો જવાબ આવશે પતંગ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે રાઈટ અને ખોટા વિધાનોની સામે રોંગની નિશાની કરો, કે જેમાં પહેલા નંબરનું વાક્ય છે, સાપ સીડીની રમતમાં સીડી વડે નીચેના ક્રમમાં ઉતરી જવાય છે, તો વિદ્યાર્થી મિત્રો એમાં જવાબ આવશે ખોટું. ત્યાર પછીનું આપણું બીજા નંબરનું વાક્ય, લંગડીની રમત ગોળ કુંડાળું કરીને રમવામાં આવે છે, જેમાં જવાબ આવશે સાચું. ત્યાર પછીની ત્રીજા નંબરનું વાક્ય, ઘર ઘરની રમત છોકરીઓ જ રમે છે, તેમાં જવાબ આવશે સાચું. છોકરીઓને ઘર ઘરની રમત હોય એ વધુ ગમતી હોય છે, આથી છોકરીઓ જ વધારે પડતા ઘર ઘરની રમત રમતી હોય છે. ત્યાર પછીનું ચોથા નંબરનું વાક્ય, ચેસની રમત માટે 4 ખેલાડીઓ જ હોવા જોઈએ, તો વિદ્યાર્થી મિત્રો એમાં જવાબ આવશે ખોટું, કે ચેસની રમત માટે ઓછા ખેલાડીઓ હોય તો પણ રમત રમી શકાય છે. ત્યાર પછી આપણું પાંચમા નંબરનું વાક્ય, પગથિયાની રમત રમવા દડાનો ઉપયોગ કરવામાં આવે છે, તો એમાં જવાબ આવશે ખોટું, કેમ કે પગથિયાની રમત રમવા આપણે પાઠમાં સમજેલું હતું પથ્થરનો નાનો ટુકડો કે જેને ઠીકરું પણ કહી શકાય તેનો ઉપયોગ થાય છે, નહીં કે દડાનો. ત્યાર પછીનું આપણું છઠ્ઠા નંબરનું વાક્ય, ક્રિકેટની રમત રમવા માટે મોટું મેદાન જરૂરી છે, તેમાં જવાબ આવશે સાચું. દરેક વિદ્યાર્થી મિત્રો ક્રિકેટ રમે છે, આથી દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે ક્રિકેટની રમત જો રમવી હોય તો આપણે મોટું મેદાન જોઈએ. ત્યાર પછીનું સાતમા નંબરનું વાક્ય, સંતાકુકડી રમતમાં દાવ આપનાર સિવાય બાકીના બધા જ બાળકો સંતાઈ જાય છે, તેમાં જવાબ આવશે સાચું. ત્યાર પછી આપણે જોઈશું પ્રશ્ન નંબર 4, બંધ બેસતા જોડકા રચો, જેમાં તમને વિભાગ અ આપેલો છે અને વચ્ચે ઉત્તરનું ખાનું આપેલું છે અને ત્યારબાદ વિભાગ બ આપેલો છે, જેમાં આપણે પહેલા નંબરનું જોઈશું ચેસ, તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આવશે ચેસમાં શું હોય, તો કે ચેસમાં રાજા વજીર હાથી અને ઘોડા હોય છે, આથી જવાબ આવશે આપણો 3. ત્યાર પછી એટલે કે બીજા નંબરનું ક્રિકેટ, તો ક્રિકેટમાં શું જોઈએ વિદ્યાર્થી મિત્રો, ક્રિકેટમાં જોઈએ આપણે દડો બેટ સ્ટેમ્પ અને મેદાન, એટલે આપણો જવાબ આવશે આ ચોથા નંબરનું. ત્યાર પછી એટલે કે ત્રીજા નંબરનો આપણો પ્રશ્ન છે સાપસીડી, તો વિદ્યાર્થી મિત્રો સાપસીડીની રમત રમવા માટે આપણે કેની જરૂર પડે, તો કે સાપસીડીની રમત રમવા પાસાની જરૂર પડે, એટલે જવાબ આવશે 5. ત્યાર પછી ચોથા નંબરનો પ્રશ્ન પગથિયાની રમત રમવા આપણે કેની જરૂર પડે વિદ્યાર્થી મિત્રો, તો કે પગથિયાની રમત રમવા ઠીકરાની જરૂર પડે, આથી જવાબ આવશે 2. ઠીકરું. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનું આપણે આગળના વિડીયોમાં સમજીશું.